गुजराती, और ये हमारी गुजराती की कल्चर जो हमारी बुक आई है उसकी वर्कबुक है। तो स्टूडेंट्स, आपको ये टेक्स्ट बुक और ये वर्कबुक, ये दोनों परचेज करनी है। ओके, नाउ स्टूडेंट्स, इन दिस बुक कल्चर वी हैव लर्न चैप्टर नंबर 1। ये जो हमारी बुक है कल्चर, उसमें से आज हम चैप्टर नंबर 1 पढ़ेंगे। ओके, नाउ स्टूडेंट्स, चैप्टर नंबर 1, बांद्रा ने वाजता न आवड़े। प्रकरण 1, बांद्रा ने वाजता न आवड़े। वांद्रो, वांद्रो मीन्स मंकी। तमे बधाए मंकी तो जोयो ज हशे, वांद्रो तो तमे बधाए जोयो ज हशे। वांद्रानुं नाम सांभळवानी साथे ज बधाने खूब ज हसी मजाक अने मस्तीनी वातो याद આવી જાય છે, કારણ કે વાંદરો ખૂબ જ નટખટ છે। તે કોઈ દિવસ એક જગ્યાએ બેસી રહેતો નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદમકૂદ કરતો હોય છે અને ફૂંપામૂંપ કરતો હોય છે। તો આવા વાંદરા વિશેની વાત પ્રકરણ નંબર 1, વાંદરાને વાંચતા ન આવડે, તેની અંદર આપેલી છે। હવે આ જ પ્રકરણમાં સૌ પ્રથમ તમને એક ગીત આપેલું છે। તો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે એ ગીતને વાંચીએ। ચાલો ગાઈએ ગીતડું। ઉંદર રે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટે તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુએ છે બોળમાં, નેવું પાણી સોળમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગીત ગાયું, હવે આપણે આ ગીતને સમજીએ। પ્રથમ લાઈન છે, ઉંદર રહે છે દરમાં। ઉંદર, ઉંદર મીન્સ રેટ। તમે બધાએ ઉંદર તો જોયો જ હશે તમારા ઘરમાં, અથવા તો તમારી ઘરની આસપાસ તમને ઉંદર જોવા મળ્યો હશે। તો ઉંદરનું ઘર કયું છે? ઉંદરનું ઘર છે દર। ઉંદર ક્યાં રહે છે? ઉંદર એ દિવાલની અંદર અથવા તો જમીનની અંદર દર બનાવે છે, એટલે પોતાના ચાંચથી કાણું પાડીને મોટું દર બનાવે છે અને એ દરની અંદર ઉંદર રહેતો હોય છે। માણસ રહેતો ઘરમાં, માણસ, માણસ મીન્સ હ્યુમન બીંગ્સ, આપણે બધા કોણ છીએ? માણસ। તો આપણે બધા ક્યાં રહીએ છીએ? ઘરની અંદર। તો માણસનું ઘર કયું છે? ઘર। હવે આગળની લાઈન આપણે વાંચીએ, ચકો ચકી રે માળામાં। ચકો ચકી મીન્સ સ્પેરો, ચકલી જેને ગુજરાતીમાં કહેવાય ચકલી। તો આ ચકલીઓ ક્યાં રહે છે? માળાની અંદર। માળો મીન્સ નેસ્ટ, ચકલી એ ઝાડ ઉપર અથવા તો ઘરમાં આપણી જે છાજલીઓ આવેલી હોય, અભરાઈ હોય અથવા તો ફોટાની પાછળ પણ માળો બનાવતી હોય છે, તો ચકલીઓ માળાની અંદર રહે છે। બટે તેતર ઝાડામાં, તેતર નામનું એક પક્ષી આવે છે, તે ઝાડું બનાવીને રહેતું હોય છે। સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડી મીન્સ કાઈટ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કાઈટ। તો કાઈટ ક્યાં રહે છે? ઊંચા ઝાડે। કાઈટ હોય એ તે ખૂબ જ આકાશમાં ઊંચાઈ ઉપર તે ઉડતી હોય છે અને તે હંમેશા પોતાનું ઘર સૌથી ઊંચું ઝાડ હોય તેની સૌથી ઊંચી ડાળી ઉપર પોતાનું ઘર બનાવીને રહેતી હોય છે। ચામા ચીડિયા લટકે ડાળે, ચામા ચીડિયા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટ। તો ચામા ચીડિયા ક્યાં રહે છે? ઝાડની ઉપર, અને ઝાડની ઉપર તે ઊંધા લટકતા હોય છે। તમે ચામા ચીડિયા કદાચ નહીં જોયા હોય, અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેમણે કદાચ જોયા પણ હશે, કારણ કે ચામા ચીડિયું આપણને શહેરની ભીડભાડવાળી જગ્યાઓમાં જોવા મળતું નથી, પરંતુ જ્યાં ખૂબ જ જંગલ હોય, ઘણા બધા વૃક્ષો આવેલા હોય એવી જગ્યાએ ચામા ચીડિયાઓ રહેતા હોય છે, અને ચામા ચીડિયાઓ ઝાડની ડાળી ઉપર ઊંધા લટકતા હોય છે। ગાય બકરી રહેતા વાળે, ગાય અને બકરી, ગાય એટલે
પણ લાગતો હોય છે તો આવો કોક્રોચ જેને ગુજરાતીમાં કહેવાય છે વંદો તો વંદો ક્યાં રહે છે તિરાડની અંદર તમારા ઘરમાં તમે કોઈ દિવસ વંદો જોયો હશે તો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે વંદો એ દરવાજાની જે તિરાડો હોય અથવા તો બે દિવાલ જોઈન્ટ થતી હોય ને એની વચ્ચેની જે તિરાડ હોય અથવા તો ટાઇલ્સની જે તિરાડ હોય તો તે તિરાડોની અંદર છુપાઈ જતો હોય છે તો વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સૂવે છે બોર્ડમાં સિંહ સિંહ જંગલનો રાજા સિંહ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લાયન તો સિંહ ક્યાં રહે છે પથ્થરોની બનાવેલી હોય છે તેની અંદર રહેતો હોય છે નેમુ પાણી સોડમાં નેમુ પાણી સોડમાં સોડ મીન્સ ખોડો જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે આપણા મમ્મીના ખોડામાં સૂઈ જતા હોઈએ છીએ તો આ જે ગીત આપેલું છે તેનો જે કવિ છે તે પાણી સોડમાં મીન્સ એના તેના ખોડામાં સૂતો હોય છે અને તેના ખોડામાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ગીત આપેલું છે તેની અંદર અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપેલા છે અને તે ક્યાં ક્યાં રહે છે તેના વિશે આપણે સમજ્યા હવે આપણે આ ગીતનું ફરીથી વાંચન કરીશું ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ચકો ચકી રે માળામાં બટે તીતર રહેઠાણ શું છે તિરાડ હવે આગળનો શબ્દ આપણે વાંચ
ઉંદર નું રહેઠાણ શું છે? અહીં પ્રથમ લાઈન ની અંદર આપેલું છે, અંદર ઉંદર રહે છે દર માં. ઉંદર નું રહેઠાણ શું છે? દર. તો અહીં આપણો જવાબ બનશે દર. ઉંદર નું રહેઠાણ છે દર. હવે છેલ્લો જે શબ્દ આપેલો છે તે છે ચકલી. ચકલી ક્યાં રહે છે? આ ગીત ની અંદર આપેલું છે ચકો ચકી રે માળામાં. તો ચકલી, ચકલી નું રહેઠાણ શું છે? માળો. તો અહીં આપણો જવાબ બનશે માળો. ચકલી નું રહેઠાણ શું છે? માળો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ શબ્દોનું ફરીથી વાંચન કરીએ. માણસ નું રહેઠાણ શું છે? ઘર. માણસ ઘર. તેતર, તેતર નું રહેઠાણ શું છે? ઝાડું. તેતર ઝાડું. બકરી, બકરી નું રહેઠાણ શું છે? વાડો. બકરી વાડો. સિંહ, તો સિંહ નું રહેઠાણ શું છે? બળ. સિંહ બળ. વંદો, વંદા નું રહેઠાણ શું છે? તિરાડ. વંદો તિરાડ. ઉંદર, ઉંદર નું રહેઠાણ